આ ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ શિક્ષણનો ખર્ચ ઉપાડવા પાર્ટ ટાઈમ જોબ પણ કરતા હોય છે આ પ્રકારના સંખ્યાબંધ વિદ્યાર્થીઓને કોલેજનો સમય બદલી જવાથી તકલીફો ઊભી થઈ છે આ ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ શિક્ષણનો ખર્ચ ઉપાડવા પાર્ટ ટાઈમ જોબ પણ કરતા હોય છે આ પ્રકારના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ઊભી થઈ છે એ પ્રકારની રજૂઆત સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ એનએસયુઆઈ સમક્ષ કર્યા પછી એનએસયુઆઈ તથા કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓએ આ અંગે કોલેજ સત્તાવાળો સમક્ષ વિદ્યાર્થીઓની તકલીફો અંગે રજૂઆત કરીને કોલેજનો સમય અંગે ફેરવિચારણા કરવા વિનંતી કરી છે તેઓનું કહેવું એમ છે કે વિદ્યાર્થીઓએ જ્યારે કોલેજમાં એડમિશન લીધું ત્યારે કોલેજનો સમય અનુકૂળતા મુજબનો હોવાથી એડમિશન લીધું હતું અચાનક જ કોલેજ સત્તાવાળાઓએ કોલેજના સમયમાં ફેરફાર કરતા વિદ્યાર્થીઓ પરેશાન થયા છે આવેદન પત્ર આપતી વેળા યુવક કોંગ્રેસ અગ્રણી ડોક્ટર તોસીફ ખાન પઠાણ તથા શક્તિસિંહ જેઠવા ઉપરાંત એનએસયુઆઈના શેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ વગેરે હાજર રહ્યા હતા આ સમગ્ર વિષય અંગે યુવક કોંગ્રેસના અગ્રણી ડોક્ટર તોસીફ ખાન પઠાણે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી જત્ર सुट है जामनगर ना पटेल कॉलोनी में 2 3 4 बीएचके ना लग्जरियस फ्लैट तथा रोड टच शॉप नो भव्य प्रोजेक्ट ऑर्चिड एवेन्यू साइट पटेल कॉलोनी चार रोड नंबर चार आनंद बागनी बाजू में जामनगर આ પ્રોજેક્ટનું સેમ્પલ હાઉસ તૈયાર છે જોવા માટે આજે જ પધારો એસી ટકા લોનની સુવિધા તો ખરી જ ચાર ફ્લોર ધરાવતા પ્રોજેક્ટમાં ફ્લેટની સાથે રોડ ટચ શોપ આ પ્રોજેક્ટનું એક નજરે ગમી જાય તેવું આકર્ષક એલિવેશન આ પ્રોજેક્ટમાં કોમન સુવિધાઓ

ચોવીસ કલાક પાણીની સુવિધા સાથે અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ ટેન્ક તથા પાણીના બોરની સુવિધા અને મીઠા પાણીની પણ સુવિધા તો ખરી જ સેલર ગ્રાઉન્ડ ફ્લોર ફ્લોર તથા દરેક સીસીટીવી કેમેરાથી સજ્જ આધુનિક ઓટોડોર લિફ્ટ તથા લિફ્ટમાં કેમેરાની સુવિધા દરેક ફ્લેટમાં ઇન્ટરકોમ કનેક્શન સેલર અને ગ્રાઉન્ડ ફ્લોરમાં વિશાળ પાર્કિંગ સુવિધા લિફ્ટ અને કોમન એરિયા માટે

આજરોજ જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા જામનગરની ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પ્રિન્સિપાલ સાહેબને એક રજૂઆત કરવામાં આવેલ છે થોડા દિવસ પહેલાં આર્ટ્સના નેવુંથી સો વિદ્યાર્થીઓએ લેખિતમાં એનએસયુઆઈને એક અરજી કરેલ છે અરજીની અંદર એમણે ઉલ્લેખ કરેલ છે કે કોલેજનો સમય અત્યારે જે સવારના આઠથી દોઢ નહોતો એને ફેરવી અને બપોરનો અગિયારથી સાંજના પાંચ વાગ્યા સુધીનો કરી નાખ્યો છે જે અમને અનુકૂળ નથી જે વિદ્યાર્થીઓની વાત છે જે કાગળ ઉપર એમને એમને રજૂઆત કરેલ છે તેમાં મુદ્દાઓ એવા દેખાડ્યા છે કે અમારે સવારના કોલેજમાં અપડાઉનની બસનું તકલીફ પડે છે અમે હોસ્ટેલમાં રહીએ છીએ ત્યાં જમવાની તકલીફ પડે છે અમે પાર્ટ ટાઈમ જોબ કરીએ છીએ તો બધું અમારું જે વ્યવસ્થા અત્યાર સુધી ગોઠવાયેલી હતી તે વે તે વેરવિખર થઈ ગઈ છે અને એનાથી બી વધુ કે જ્યારે અમે એડમિશન કોલેજમાં મેળવ્યું ગયા વર્ષે ત્યારે કોલેજનો જે સમય હતો એ સમયને જોઈને જ અમે આ કોલેજમાં એડમિશન મેળવ્યું હતું અને અત્યારે અમને કોઈને વિશ્વાસમાં લીધા વગર કોલેજે પોતાનો સમય છે એ બપોરની પાળીનો કરી નાખ્યો છે આ વિદ્યાર્થીઓની વાત લઈને અમે આચાર્યશ્રીને મળ્યા છીએ અમે રજૂઆત કરેલ છે કે જ્યારે વિદ્યાર્થીઓની વાત હોય જ્યારે લેખિતમાં વિદ્યાર્થીઓ ફરિયાદ કરતા હોય રજૂઆત કરતા હોય તો વિદ્યાર્થીઓના હિતમાં લઈને હિતના વિદ્યાર્થીઓના હિતના ધ્યાનમાં લઈને આપણે જે પણ નિર્ણય લઈએ તે વિદ્યાર્થીઓને અનુરૂપ લેવો જોઈએ અને વિદ્યાર્થીઓની સમસ્યાનું સમાધાન કરવું જોઈએ જય હિન્દ જય ભારત